हेलो विद्यार्थी मित्रों, आप आज धोरण 10 सामाजिक विज्ञान चेप्टर 7 अपना वारसानु जतन भाग 2 एना विषे भणीशू। मित्रों, आप भाग 1 में जोयू के अपना वारसानु जतन आपणे शा माटे करवू जोईए, अपना वारसाना जतन माटे सरकारे केवा केवा प्रयत्नों कर्या छे, तेमज एक नागरिक तरीके अपना वारसाना जतन माटे आपणी भूमिका शू छे एना विषे आपणे भणी गया कि सरकारे घणा बधा कायदाઓ બનાવ્યા છે, વન્ય જીવન બોર્ડની સ્થાપના કરી છે, 1972માં વન્ય જીવોને લગતો કાયદો પસાર કર્યો, તેમજ ભારતીય નિધિ વ્યાપાર કાનૂન એ કાયદા અંતર્ગત સરકારે કોઈ પણ જગ્યાએ ખોદકામ કરતી વખતે ત્યાં સરકારની પૂર્વ મંજૂરી લીધા પછી જ ખોદકામ કરવું એવો કાયદો પસાર કર્યો છે કે જેને કારણે આપણા અવશેષો છે એ અવશેષો જળવાઈ રહે, કોઈ એને તોડીફોડી કે ચોરી કે લૂંટફાટ ન થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે। હવે વાત એ છે કે આપણને ખોદકામ દરમિયાન જે કાંઈ પુરાતત્વીય અવશેષો મળે તો એને સાચવવા કેવી રીતે, તો એમાં પુરાતત્વીય ખાતા દ્વારા 5000 જેટલા સ્મારકો છે, એ સ્મારકોને રાષ્ટ્રીય વારસાના સ્થળો તરીકે જાહેર કરી અને જેને સાચવવામાં આવ્યા છે એવા આ આપણા અવશેષોને આપણે મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલયોમાં સાચવીએ છીએ। આપણને પ્રવાસે જઈએ છીએ ત્યારે ખબર જ છે કે આપણે વડોદરામાં જઈએ તો વડોદરામાં મ્યુઝિયમ છે, જૂનાગઢમાં મ્યુઝિયમ આવેલું છે, બોમ્બેમાં છે, તો આવા મ્યુઝિયમ છે એ પુરાતત્વીય અવશેષોને જાળવવાનું કાર્ય કરે છે અને આપણી પેઢીને જે આપણો નષ્ટ થઈ ગયેલો વારસો છે એ વારસો ત્યાં એ રૂબરૂ સ્વરૂપમાં જોઈ શકે એવા પ્રયત્નો આ સંગ્રહાલય દ્વારા કરવામાં આવે છે। એટલે મ્યુઝિયમ ઇંગ્લિશ નામ પરથી સંગ્રહ વત્તા આલય, જ્યાં પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે, એનાથી લોકોને માહિતગાર કરવામાં આવે છે, એના સંગ્રહાલયો છે, એ સંગ્રહાલયોની માહિતી આપણે અત્યારે ભણીશું કે આ સંગ્રહાલયો છે એ સંગ્રહાલયોમાં સંસ્કૃત, અર્ધભારતી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી પણ અહીં કરવામાં આવે છે। એટલે આમ આપણી જે પ્રાચીન ભાષાઓ છે એ ભાષાઓ, પ્રાચીન સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો છે એ આ સંગ્રહાલયોની અંદર સાચવવામાં આવે છે। હવે આપણે દેશના કેટલાક મહત્ત્વના સંગ્રહાલયો છે એની આપણે માહિતી જોઈએ તો જુદા જુદા રાજ્યમાં જુદા જુદા શહેરોમાં જુદા જુદા સંગ્રહાલયો આવેલા છે કે જેમાં અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવેલી હોય છે। તો એવું પહેલું સંગ્રહાલય છે રાષ્ટ્રીય સંગ્રહાલય કે જે નવી દિલ્હીમાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, આપણને 2 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાય કે સંગ્રહાલયો વિશે માહિતી આપો, તો આપણે સંગ્રહાલય એટલે શું અને દેશમાં મુખ્ય મુખ્ય કયા કયા સંગ્રહાલયો કયા કયા રાજ્યના કયા કયા શહેરમાં આવેલા છે એ આપણે યાદ રાખવા પડે, એટલે આપણે આ કોષ્ટક છે એ કોષ્ટકને આપણે પાક્કું કરી લેવાનું છે। 1 માર્કના પ્રશ્નમાં પૂછાય અથવા તો 2 માર્કના પ્રશ્નમાં એ પ્રશ્ન આખો પૂછાય તો આપણને આ બધા સંગ્રહાલયો કયા શહેરમાં આવેલા છે એ આપણને આવડવા જોઈએ। બીજું સંગ્રહાલય છે ભારતીય સંગ્રહાલય, જે કલકત્તા
પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. એવી જ રીતે ત્રીજું છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, જેને ઇંગ્લિશમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે, જે મુંબઈ શહેર મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ચોથું સાલારગંજ સંગ્રહાલય, હૈદરાબાદ શહેર આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. પાંચમું રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, જે ભોપાલ શહેરમાં મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. છઠ્ઠું લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, જેને ટૂંકમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અને અમદાવાદ શહેર અને આપણા ગુજરાત રાજ્યનું આ સંગ્રહાલય છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર ખાતે, ગુજરાત રાજ્ય. આઠમું હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, જે પાટણમાં ગુજરાત રાજ્યમાં આવેલું છે. અને નવમું સંગ્રહાલય છે વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, વડોદરા ગુજરાત રાજ્ય. આપણે ચાર સંગ્રહાલયો તો આપણા રાજ્યના જ છે, બાકીના પાંચ આપણે યાદ રાખવાના છે. તો આ નવે નવ સંગ્રહાલયો છે, એ સંગ્રહાલયોની માહિતી છે, એ માહિતી આપણે આ રીતે જ કોષ્ટક દોરી અને આપવાની રહેશે. આ સંગ્રહાલયો છે એના જતન અને સંરક્ષણની જવાબદારી છે, એ જવાબદારી આપણા કેન્દ્ર સરકારની રહેલી છે. અને સરકારની સાથે આપણે સૌ નાગરિકો જો જાગૃત રહી અને આપણા આવા પ્રાચીન અવશેષોને જાળવવાનું કામ કરીશું, તો જ આપણો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો છે એ વારસો જળવાઈ રહેશે. ત્યારબાદ વારસાના જતન માટેની આપણી ભૂમિકા, કે સરકાર દ્વારા આટલા પ્રયત્નો આપણા વારસાની જાળવણી માટે કરવામાં આવે છે. જો આપણા વારસાને જાળવવા માટે કેન્દ્ર, રાજ્ય સરકાર, યુનેસ્કો, બિન સરકારી સંસ્થાઓ વગેરે પોતાની ફરજ બજાવી રહી છે, ત્યારે આપણી પણ એક નૈતિક ફરજ બને છે, સૌથી મહત્ત્વની જવાબદારી બને છે, કે આપણે પણ આપણા વારસાને જાળવવાના તમામ પ્રયત્નો આપણી કક્ષાએથી કરવામાં આવે. તો એના માટે સૌપ્રથમ એ વિદ્યાર્થીઓની જવાબદારી આપવામાં આવી છે, કે કહેવાય છે કે આજનો વિદ્યાર્થી એ આવતીકાલનો નાગરિક છે, અને કોઈ પણ દેશનું ભાવિ એ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. જો આજનો વિદ્યાર્થી આપણા વારસા પ્રત્યે જાગૃત થશે, તો એ જ્યારે મોટો નાગરિક બનશે, ત્યારે એ વારસાની જાળવણી ખુદ પણ કરશે, અને જો કોઈ વારસાને નુકસાન પહોંચાડી રહ્યું હોય તો એને એમ કરતો એ અટકાવશે. એટલે શાળા કોલેજો વગેરેમાં શિક્ષકોએ વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય કરાવવો જોઈએ, કે જેથી વિદ્યાર્થી એના વિશે માહિતગાર થાય અને એની જાળવણી કરે. વિદ્યાર્થીઓ કોઈ પણ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરાવશેષોને ઓળખી અને એની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે. પુરાતત્વ ખાતા દ્વારા પણ વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈપૂર્વક એની એક યાદી તૈયાર કરીને રાખે, સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય, તેની કાળજી રાખે, તે ખૂબ જ જરૂરી છે. એટલે આમ વિદ્યાર્થીઓ સહિત પુરાતત્વ ખાતા દ્વારા જો પ્રયત્ન કરવામાં આવે, તો આપણો વારસો છે એ વારસો જળવાઈ રહેશે. શાળા કક્ષાએ અને કોલેજ કક્ષાએ બિનસરકારી સંસ્થાઓ દ્વારા પણ
ऐतिहासिक સ્થળોનો પ્રવાસ કરાવી પ્રદર્શનો ચર્ચા સભાઓ યોજી અને આપણા વારસાને લગતી સમજ આપી અને લોક જાગૃતિ કેળવવી જોઈએ. જો વારસા પ્રત્યે લોકો જાગૃત થશે તો જ આપણો વારસો છે એ ભવિષ્યમાં જળવાઈ રહેશે. આમ ઐતિહાસિક સ્મારકો, સ્થાપત્યો અને કલા કારીગરીના નમૂનાઓ છે એ એકવાર નષ્ટ થયા પછી તે મૂળ સ્થિતિમાં આવી શકતા નથી, માટે તેનો નાશ કોઈ પણ ભોગે થવા ન દેવાય અને તે મૂળ સ્થાનેથી બીજે સ્થાને ન જતો રહે, કોઈ ચોરી ન જાય તેનું ધ્યાન રાખવું એ આપણા સૌની નાગરિક તરીકેની એક પવિત્ર ફરજ ગણવામાં આવે છે. બીજું કે આપણા પ્રાચીન સમયના આપણા પૂર્વજોએ બનાવેલા વાવ, ઝરણા, તળાવો, સરોવરો આ બધાની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ કે વર્ષા ઋતુમાં પાણીનો જે કાંપ ઢસડાઈને આવે તો એના કારણે આ બધા સરોવર, વાવ વગેરે પુરાઈ જાય તો ચોમાસું પૂરું થયા પછી ફરીથી એનામાંથી જે કાંપ જમા થઈ ગયો હોય એ કઢાવી નાખવો જોઈએ. એનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે એ પ્રમાણેની સાફસફાઈ કરાવી જોઈએ કે જેથી કરીને આપણો વારસો છે એ વારસો જળવાઈ શકે. ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેન્દાબાદનો ભમરિયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો આ બધા પ્રાચીન સ્મારકો છે. એ પ્રાચીન સ્મારકોની સાચવણી થાય તે માટે આપણે ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ એને સાફસફાઈનું કામ છે એ કામ ઉપર સૌએ ધ્યાન આપવું જોઈએ. આમ આપણા વારસા પ્રત્યે આપણે દરેક નાગરિકો આપણી જે ભૂમિકા છે એ ભૂમિકા ભજવીશું તો જ આપણો વારસો જળવાઈ રહેશે. બીજું છે કે આપણે આગળ જોયું કે પ્રવાસન સ્થળો અને આપણો વારસો એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે લોકો પ્રવાસે જાય છે ત્યારે એ આપણા વારસાને ઘણું બધું નુકસાન પહોંચાડે છે, ત્યાં ગંદકી ફેલાવે છે. તો જે પ્રવાસન સ્થળો તરીકે વિકાસ પામ્યા છે એ સ્થળોની સ્વચ્છતા અને એનું જતન કરવું એ માટે આપણે બધા શું કરી શકીએ તો કે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો ઉપર જ્યારે પણ આપણે પ્રવાસે જઈએ છીએ ત્યારે આપણે કેટલીક બાબતોનું આપણે સ્વૈચ્છિક ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ બનતા સુધી ન કરવો જોઈએ અને જો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોઈએ તો પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં. નહીં તો એક વખત એ પ્રવાસન સ્થળો છે એ પ્રવાસનની જગ્યાએ કચરાપેટીના ઢગલા રૂપ બની જશે. બીજું, પ્રવાસના જાહેર સ્થળોએ કોઈ પણ જાતનો કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરાપેટીમાં જ નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો ઉપર બિનજરૂરી લખાણ કે બિનજરૂરી ચિત્રો છે એ દોરી અને આપણા વારસાને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. આ આપણા નાગરિકોમાં એટલી બધી આ વિશે કુટેવો પડી ગઈ છે કે કોઈ પણ જગ્યાએ ક્યાંય દિવાલ દેખી નથી, હાથમાં કોઈ લખવાની વસ્તુ આવે કે તરત જ દિવાલ ચિતરવા લાગે. તો આવી રીતે આપણા વારસાને જો આપણે નષ્ટ કરતા રહેશું, બગાડતા રહેશું તો આપણે આપણી સંસ્કૃતિ ખોઈ બેસશું. ત્યારબાદ તો કે ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ગંદકી ન ફેલાય તે માટે દરેક નાગરિકોએ જાગૃત રહેવું જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. એના કારણે આપણો વારસો છે એ વારસો રંગબેરંગી, પચરંગી જેવો બની જતો હોય છે, એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ.
પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં, તો જ આપણા પ્રવાસન સ્થળો છે એ પ્રવાસન સ્થળો ટકી શકશે. હમણાં જ આપણે જોયું કે ઐતિહાસિક મહત્વ ધરાવતી વાવ, જળાશયો, તળાવો, ઝરણા વગેરેની ચોમાસા દરમિયાન કાળજી રાખવી જોઈએ. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સફાઈ કરતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ કે આપણા જે સ્થળો છે એ સ્થળોનો મૂળ આકાર, મૂળ કદ, એનો મૂળ રંગ વગેરે જળવાઈ રહે તે રીતે એની માવજત કરવી જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે આપણે સૌએ જાગૃત રહેવું જોઈએ અને આપણા દેશના નાગરિકો અને વિદેશથી આવતા જે સહેલાણીઓ છે એને પણ આપણા વારસા પ્રત્યે જાગૃત કરવા જોઈએ. છેલ્લે, કુદરતી આપત્તોથી પ્રવાસન સ્થળોને કોઈ નુકસાન ન પહોંચે અને જો નુકસાન થાય તો તેને ફરીથી મૂળ રૂપમાં લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. આટલી બાબતોનું આપણે પ્રવાસન સ્થળ વખતે જો ધ્યાન રાખવામાં આવે તો આવા પ્રવાસન સ્થળોની સ્વચ્છતા છે એ સ્વચ્છતા જળવાઈ રહેશે, એનું સૌંદર્ય જળવાઈ રહેશે અને એના જતન માટે આપણે આપણું કંઈક યોગદાન આપ્યું એવું કહી શકાય. હવે આપણે જોઈએ કે ભારત એ વિવિધ ધર્મો, પ્રાચીન વારસાના વિવિધ સ્થળો, વિવિધ ભાષા વગેરેમાં આપણને જે વિવિધતા જોવા મળે છે પણ આપણે આપણા દેશની ઓળખ આપવી હોય તો એક જ વાક્યમાં કહી શકીએ કે ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ છે. તો આટલી આટલી ભારતની વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મ, રીતરિવાજ, સંસ્કૃતિ, ભાષા વગેરેનો સમન્વય થયો છે, છતાં પણ ભારત પોતે પણ પોતાની રીતે એ એક થઈને રહે છે અને વિશ્વમાં પણ પોતાની એકતાના પ્રદર્શન કરાવે છે. ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવના એ વિશ્વમાં સાકાર કરી છે. ભારત વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનામાં પોતે પણ માને છે અને વિશ્વના દેશોનો સમાવેશ એ પોતાના કુટુંબમાં કરી શકે એવો પ્રયત્ન કરે છે. ભારત માને છે કે આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે અને આ ભાવના એ ભારતની જે વેદકાલીન સંસ્કૃતિ હતી એ વેદકાલીન સંસ્કૃતિથી જ આ વાક્ય પ્રચલિત બન્યું છે. એટલે આમ ભારત છે એ વિવિધતામાં એકતામાં માનનારો દેશ છે. આપણે કોઈ પણ પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે છેલ્લે આપણે બોલીએ છીએ ઓમ શાંતિ શાંતિ શાંતિ, ત્યારે આપણે એના દ્વારા કહીએ છીએ કે ચારે દિશાઓમાંથી અમને શાંતિનું વાતાવરણ મળે, ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચાર અમને પ્રાપ્ત થાય. આ ઋગ્વેદનો સંદેશ એ ભારતની સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. આપણા પ્રાચીન હિન્દુ ધર્મના મહાન આપણા પ્રશંસક એવા સ્વામી વિવેકાનંદ પણ એવું જ કહેતા કે મારો હિન્દુ ધર્મ એ વિશ્વમાં શ્રેષ્ઠ છે અને ભારતીય ધર્મ એ ભારતીય ધર્મ વિશ્વની સંસ્કૃતિનો એક પાયો છે. વિવેકાનંદે જ્યારે શિકાગોની ધર્મ પરિષદમાં હાજરી આપી ત્યારે સ્વામી વિવેકાનંદને એ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું
એ ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. આમ આપણી સંસ્કૃતિનો અને આપણા ધર્મનો ફેલાવો કરવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન ખૂબ જ અગત્યનું છે. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતનું એક પ્રાચીન નામ હતું આર્યવર્ત, ભારતવર્ષ એવું નામ આપવામાં આવ્યું હતું. અને ભારતના પ્રાચીન જ્યોતિર્ધરો, સંતો, મહાત્માઓ એ ભારતની એકતા ઉપર ભાર મૂકતા હતા અને એ એકતાને પ્રદર્શિત કરવા માટે એમણે આપણા દેશનું નામ ભારતવર્ષ એવું આપ્યું હતું, જે આપણી ભારતની વિશાળતાનું સૂચન કરે છે. આમ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની એક આગવી વિશિષ્ટતા છે. જેવી રીતે મહાસાગરમાં જુદી જુદી જગ્યાએથી વહીને આવતી નદીઓનો સંગમ મહાસાગરના પાણીમાં જઈ અને એક થઈ જાય છે, એમ આપણા દેશમાં વિવિધ ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીતરિવાજો, પરંપરા, ઉત્સવ વગેરેનું સંમિશ્રણ જોવા મળે છે. અને ભારતના લોકો એ સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી આ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે અને આપણા દરેક નાગરિકની એક આ પવિત્ર ફરજ બની રહે છે કે આપણે આપણા વારસાનું જતન કરવું જોઈએ, તો જ આપણો વારસો છે એ વારસો વિશ્વમાં ટકી શકશે. બસ, થેન્ક યુ.